આજે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સહાય યોજના જાહેર કરી હતી, જે ખેડૂતને 33% થી 60% સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20,000 રૂપિયા અને 60% થી વધુ નુકસાન હશે તો 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અંબાજીમાં રાત્રિ દરમિયાન આરટીઓ કરી રહ્યા છે હપ્તા વસૂલી. ટ્રક દીઠ 400 રૂપિયાની માંગના વિડીયો વાયરલ થયા છે. ફ્રી ડ્રેસમાં આરટીઓ પડાવી લીધી બિલટ્રી. ટ્રક ઓવરલોડ ન હોવા છતાં ટ્રક ચાલકોને કલાકો સુધી રોકવામાં આવ્યા છે. જાગૃત મીડિયા દ્વારા બનાસકાંઠા કલેક્ટરને જાણ કરવામાં આવી છે. આરટીઓ ઇન્સ્પેક્ટર સાદા ડ્રેસમાં અસલી કે નકલી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. આપ જો ગાડી લેકે આયે તો આરટીઓ વાલે ને આપકો ક્યા કિયા? ये बिल्टी ले लिया और बोल रहा 400 रूपये देना पड़ेगा. देना ही पड़ेगा? ऐसा ही देना ही पड़ेगा. हमारा गाड़ी अंडरलोड है, कागज कम्प्लीट है और फिर बोलते है 400 रूपये देना ही पड़ेगा. आपने बोला कि बोला बॉर्डर बंद है ना साहब? बोला कोई बंद नहीं है, चालू है. अच्छा, आरटीओ साहब खुद देना पड़ेगा? आरटीओ साहब खुद थे? आरटीओ साहब के कोई साथ वाला ही है. वर्दी नहीं पहनी हुई थी? सिविल ड्रेस में थे? सिविल ड्रेस में. बराबर. आपको गाली वाली गाड़ी के आगे आगे यार बोलते हमारे को पैसा देना पड़ेगा. आपको गाली वाली दी थी? गाली वाली कुछ नहीं दिया, बोला बिल्टी दे दो आगे जाओ. अच्छा, इधर खड़े मत रहो. और तुम्हारा जो भाई गया है? हमारा एक एक आदमी तीनों गाड़ी का गया है उधर, उसके पास है. बराबर. वो काय के लिए और कितने पैसे मांगे थे? 400 रूपये. 400 रूपये एक गाड़ी पर मंथ? एक गाड़ी का 400 रूपये. हमारी गाड़ी अंडरलोड है, 1 टन हमारी लिमिट से भी 1 टन अंडरलोड है. अच्छा, तो अभी भी वो पैसे मांग रहा है? बराबर. हमारे पास पैसा है नहीं. बराबर. और उनको पैसा चाहिए. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો થતાં લોકોની કમર તૂટી ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાયો ડીઝલ માફિયાઓ બેફામ બન્યા છે. જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે કલેક્ટર દ્વારા પાલનપુર અને ડીસામાં 4 વાગ્યા બાદ રોજગાર બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેનો સોમવારે અંતિમ દિવસ હતો, જેથી જિલ્લામાં સંક્રમણ ઘટતા ડીસા અને પાલનપુરમાં 4 વાગ્યા બાદ બજાર બંધનો નિર્ણય ઉઠાવી લેવામાં આવ્યો છે. જોકે કલેક્ટરે સાવચેતી રાખવા પણ જણાવ્યું છે. જિલ્લામાં ઠેર ઠેર વરસાદથી પાણી ભરાયા છે. પાલનપુર બનાસ મેડિકલ કોલેજ આગળ પાણી ભરાયા. પાલનપુરમાં રવિવારે રાત્રે અને સોમવારે પડેલા વરસાદના કારણે આબુરોડ હાઇવે ઉપર ગાયત્રી મંદિર નજીક હાઇવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.